દીપિકા, સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો આવતીકાલથી પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. પીએમ મોદી બે દિવસમાં 6 જનસભાઓને સંબોધન કરશે. તો પહેલી મે બપોરે 3:30 કલાકે ડીસામાં જનસભાનું આયોજન છે. તો હિંમતનગરમાં સાંજે 5 વાગે જનસભાને પીએમ મોદી સંબોધશે. તો હિંમતનગર સભા પૂર્ણ કરી પીએમ મોદી ગાંધીનગર આવવા રવાના થશે. તો ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે. તો પીએમ મોદી ગાંધીનગરમાં બેઠક યોજી શકે છે. ગુજરાતમાં પ્રચાર સહિતની બાબતો પર પીએમ મોદી સમીક્ષા કરશે. તો બીજી મે સવારે 11 કલાકે આણંદમાં જનસભાને સંબોધન કરશે. સુરેન્દ્રનગરમાં બપોરે 1 વાગે જનસભાનું આયોજન છે. તો જૂનાગઢમાં બપોરે 3:30 કલાકે પીએમ મોદીની જનસભા છે. તો જામનગરમાં સાંજે 5 વાગે જનસભાને સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. તો જામનગરમાં સભા પૂર્ણ કરી પશ્ચિમ બંગાળ જવા માટે પીએમ મોદી રવાના થશે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, વિવિધ જગ્યાએ તેઓ જનસભા સંબોધન કરશે. આવતીકાલથી પીએમ મોદી બે દિવસના પ્રવાસની મુલાકાતે છે. આજના બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ 6 જે જનસભાઓ છે તેને સંબોધન કરવાના છે અને 6 અલગ અલગ ઝોનની અંદર આ જે છે તે જનસભા સંબોધન તેઓ કરશે. તો પ્રથમ જે જનસભા જે છે તે બુધવારે સાંજે 3 કલાકે ડીસા ખાતે થશે. ડીસા જે છે દિલ્હીથી તેમનું સુવિધાઓ છે ડીસા ખાતે આગમન થવાનું છે. ડીસાની જે જનસભા પૂર્ણ કર્યા બાદ તેઓ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર હિંમતનગર ખાતે જનસભાને સંબોધન કરવાના છે અને રાત્રિ રોકાણ જે છે આવતીકાલે તે જામનગર ખાતે થશે. જામનગર ખાતે તેમને રાત્રિ રોકાણ રાજભવન ખાતે થશે અને સંભવતઃ આવતીકાલે તેઓ ગુજરાતમાં પ્રચાર પ્રસારના સંદર્ભમાં અને વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં જે ચર્ચા જે છે તે કરી શકે છે. ગુરુવારે જે છે તે 4 સભાને સંબોધન કરશે. પ્રથમ સવારે 11 કલાકે આણંદ, ત્યારબાદ તેઓ બપોરે 1 વાગે સુરેન્દ્રનગર, જ્યારે જૂનાગઢમાં સાંજે 3:30 કલાકે, તો જામનગરમાં જે છે તે સાંજે 5 કલાકે સભાને સંબોધન પીએમ મોદી કરશે. જામનગર એમની સભા જે છે તે પૂર્ણ કરી પીએમ મોદી પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થશે. જે આભાર મેહુલ વિગત આપવા બદલ.